नमस्कार वहाला विद्यार्थी मित्रों, स्वागत छे आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल मा। आजे आपणे धोरण 6 ना गणित विषयना प्रकरण नंबर 5 पायाना आकारोनी समझूती ना स्वाध्याय 5.5 नु संपूर्ण सॉल्यूशन जोईशुं। शुरू करीए आपणे दाखला नंबर 1 थी। अहीं आपणने कह्युं छे के नीचेनामांथी कई प्रतिकृतिओ लंब रेखाओ दर्शावे छे। तो अहीं ए आपेलू छे टेबलनी सपाटीनी पांच पासेनी बाजुओ। तो हाँ दोस्तों, टेबलनी उपरनी जे पांच पासेनी बे बाजुओ होय छे ए परस्पर लंब रेखानुं उदाहरण छे। त्यार पछी बी कह्युं छे के रेलवे ट्रेकना पाटा। तो ना, रेलवेना जे बे पाटाओ होय छे ने તે લંબ રેખાનું ઉદાહરણ નથી, કારણ કે તે બંને એકબીજાને સમાંતર જતા હોય છે। તેઓ બંને એકબીજાને કોઈ જગ્યાએ 90 અંશના ખૂણે છેદતા હોતા નથી, એટલા માટે રેલવે ટ્રેકના જે પાટા છે તે લંબ રેખાઓ દર્શાવતા નથી। એનું કારણ શું છે? તો કે રેલવેના બે પાટાઓ એકબીજાને ક્યાંય મળતા નથી, વળી તે સમાંતર રેખાનું ઉદાહરણ છે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સી। તો મૂળાક્ષર એલની રચના દર્શાવતા રેખાખંડ। તો હા, મૂળાક્ષર એલ બનાવતા બે રેખાખંડો એ લંબ રેખાનું ઉદાહરણ છે। ત્યાર પછી આપણે જોઈએ ડી, મૂળાક્ષર વી। તો ના, મૂળાક્ષર વી બનાવતા બે રેખાખંડો એ લંબ રેખાનું ઉદાહરણ નથી। કારણ તો કે મૂળાક્ષર વીના બંને રેખાખંડો એકબીજાને છેદે છે, પણ એ કાટખૂણે છેદતા નથી। હવે જો અહીંયા કાટખૂણો બનતો નથી, એટલા માટે આ મૂળાક્ષર વી જે છે તેને આપણે એવું ન કહી શકીએ કે તેના બંને જે રેખાખંડો છે તે લંબ રેખા બનાવે છે। ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 2। તો અહીં એવું કહ્યું છે કે રેખાખંડ પી ક્યુ એ રેખાખંડ એક્સ વાયને લંબ રેખાખંડ છે। રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ એક્સ વાય એ બિંદુએ છેદે છે, તો ખૂણો પી એ વાયનું માપ કેટલું હશે? તમે અહીંયા આકૃતિ પણ જોઈ શકો છો કે અહીંયા રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ એક્સ વાય આપણને આપવામાં આવેલા છે અને બંને એ બિંદુએ છેદે છે। તો રેખાખંડ પી ક્યુ એ રેખાખંડ એક્સ વાયને લંબ છે, એટલે કે તમે જુઓ છો કે બંને એકબીજાને કાટખૂણે છેદે છે, તથા પી ક્યુ એને એક્સ વાય એ પરસ્પર એ બિંદુમાં છેદે છે। તો ખૂણો પી એ વાય, આ પી એ વાય જે છે તે 90 અંશનો છે। ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 3। અહીં એવું કહ્યું છે કે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે, તેમના કોર્નર ઉપર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? તો તમે જોઈ શકો છો કે આપણી કંપાસ પેટીની અંદર બે કાટખૂણિયા હોય છે અને જે બંને કાટખૂણિયાઓ હોય છે એના માપ આપણને આ પ્રમાણે આપવામાં આવેલા હોય છે। એટલે કે પહેલું કાટખૂણિયું જે છે એમાં તમે જોઈ શકો છો કે એક ખૂણાનું માપ 30, બીજાનું 60 અને ત્રીજાનું 90 અંશ છે। જ્યારે બીજું કાટખૂણિયું જે છે તેમાં એક ખૂણાનું માપ 45, બીજાનું 45 અને ત્રીજા જે કાટખૂણિયો છે એનું માપ 90 અંશ છે। અને આ બંને કાટખૂણિયાની અંદર તમે જુઓ ને તો એક ખૂણો એવો છે કે જે સમાન છે, એટલે કે એક ખૂણો એવો છે કે જે 90 અંશનો છે। તેથી બંને કાટખૂણિયાઓમાં એક ખૂણાનું માપ સરખું છે એવું આપણે અહીં કહી શકીએ। ત્યાર પછી દાખલા નંબર 4 જોઈએ। તો નીચેની આકૃતિનું અવલોકન કરો, રેખા એલ એ રેખા એમને લંબ છે। તો અહીં તમે જોઈ શકો છો કે આપણને રેખા એલ આપેલી છે અને ઊભી જે છે તે રેખા એમ છે। તો જુઓ, સીઈ બરાબર ઈજી છે એવું આપણને શોધવાનું કીધું છે। સીઈ, તો આ સીઈ છે અને આ ઈજી છે। તો હવે સીઈ એટલે કે સર્વપ્રથમ આપણે સીઈનું માપ મેળવીએ, તો સીડી વત્તા ડી। હવે જો સીડી અને ડી બંને એક એક એકમના છે, એટલે કે 1 વત્તા 1, તો સીઈનું માપ થઈ જશે 2 એકમ। હવે આપણે ઈજીનું માપ મેળવીએ, તો ઈજી બરાબર ઈએફ વત્તા એફજી, એ બંનેનું માપ પણ 1 1 એકમ છે, તો 1 વત્તા 1 એટલે એનું માપ પણ 2 એકમ થઈ ગયું। તો તમે જુઓ, સીઈ બરાબર પણ 2 એકમ અને ઈજી બરાબર પણ 2 એકમ, તો આપણે અહીં એવું કહી શકીએ કે સીઈ બરાબર ઈજી છે। ચાલો ત્યાર પછી બીજું, શું રેખાખંડ પીઈ એ સીજીનું દ્વિભાજન કરે છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે। તો આપણે દાખલા નંબર એમાં સાબિત કર્યું કે ભાઈ સીઈ બરાબર ઈજી છે, તો બિંદુઓ સીઈ અને એફ એ એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ છે એવું આપણે કહી શકીએ, અને ઈ જે છે તે રેખાખંડ સીજી રેખાખંડનું મધ્ય બિંદુ છે એવું પણ આપણે અહીં કહી શકીએ। તો હા દોસ્તો, આમ રેખાખંડ પીઈ એ રેખાખંડ સીજીનો લંબ દ્વિભાજક છે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે। ત્યાર પછી છે સી, પીઈ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો। તો જુઓ, પીઈ એ ડીએફ સીજી અને બીએચનો લંબ દ્વિભાજક છે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ ડી, શું નીચેનું વિધાન સત્ય છે? તો એસી ગ્રેટર ધેન એફ જી,
तो हाँ दोस्तों, ए सी जे छे ए एफ जी करता मोटा हशे, आ विधान सत्य छे। एनु कारण शू? तो कि ए सी बराबर ए बी वत्ता बी सी, अने ए बी नुं माप एक अने बी सी नुं माप एक, एटले के ए सी बराबर एक वत्ता एक एटले के बे एकम थशे, પણ એફ જી બરાબર તો એક જ એકમ થશે। તો તમે જોઈ શકો છો કે એફ જી જે છે એક એકમ છે અને એસી બે એકમ છે। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એફ જી કરતાં આ એસી છે તે મોટા છે, અને આપણે અહીંયા એવું લખી પણ શકીએ કે એસી ગ્રેટર ધેન એફ જી। ચાલો ત્યાર પછી બીજું એવું કહ્યું છે કે સી ડી બરાબર જી એચ, તો હા સી ડી બરાબર જી એચ એ વિધાન પણ સત્ય છે। એનું કારણ શું? તો કે સી ડી બરાબર અહીંયા એક એકમ આપણને આપેલા છે અને જી એચ બરાબર પણ આપણને એક એકમ આપ્યા છે, તો સી ડી બરાબર જી એચ। ચાલો ત્યાર પછી ત્રીજું, અહીંયા આપણને આપ્યું છે બી સી, અને ત્યાર પછી તમે જુઓ લેસ ધેન ઈ એચ આપેલા છે, તો હા બી સી લેસ ધેન ઈ એચ આ વિધાન પણ સત્ય છે। કેવી રીતે? તો કે બી સી બરાબર એક એકમ છે, જ્યારે ઈ એચ બરાબર ઈ એફ વત્તા એફ જી વત્તા જી એચ, એટલે કે એક વત્તા એક વત્તા એક એટલે કે ત્રણ એકમ થશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈ એચ છે ને એ ત્રણ એકમ છે અને બી સી છે એક એકમ છે, એટલા માટે આપણે એવું કહી શકીએ કે બી સી લેસ ધેન ઈ એચ। ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ। તો દોસ્તો, આ સ્વાધ્યાયનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે સ્વાધ્યાય 5.6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। દોસ્તો, આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો।